પાસ્ટ કન્વીનર હાર્દિક પટેલ સમાજની માંગણીઓને લઈ છેલ્લા 14 દિવસથી આ મરણાંત ઉપવાસ પર ઉતર્યો છે તેમજ હાર્દિકના આ ઉપવાસના પડઘા સૌરાષ્ટ્રભરમાં પડ્યા છે ઠેર ઠેર પાટીદારોએ હાર્દિક સમર્થનનું આહવાન કર્યું છે અનામત તેમજ ખેડૂતોના દેવા માફી સહિત વિવિધ પ્રશ્નોને લઈ છેલ્લા 13 દિવસથી પાસના નેતા હાર્દિક પટેલ દ્વારા અનશન કરવામાં આવી રહ્યું છે ત્યારે જામનગરમાં શહેર તેમજ જિલ્લા કોંગ્રેસે પણ તેના સમર્થન આપ્યું હતું અને ભાજપ પર આક્ષેપો કર્યા હતા આ મુદ્દે સરકાર હાર્દિક સાથે વાટાઘાટો કરી પારણા કરાવે તેવી માંગણી સાથે કોંગી હોદ્દેદારો તેમજ આગેવાનો મહાત્મા ગાંધીના પુતળાને આવેદનપત્ર પાઠવ્યું હતું દિવસથી જે હાર્દિક પટેલનું જે આંદોલન છે જે અમરનાથ ઉપવાસ આંદોલન ઉપર હાર્દિકભાઈ પટેલ ઉતર્યા છે ખેડૂતોના પ્રશ્ને ગુજરાતની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને ગુજરાતનો ખેડૂત દેવામાં દબાઈ ગયો છે એટલે દેવામાં માફી મળે અને આ પ્રકારે અનેક પ્રકારના ગરીબોને લક્ષી જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને જ્યારે કોંગ્રેસ નીકળી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કોંગ્રેસને અને હાર્દિક પટેલના આંદોલનને દબાવવામાં માગે છે જ્યાં જરૂર ન હોય ત્યાં 144 લગાવી અને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવે છે ત્યારે આજે અમે કોંગ્રેસના તમામ મિત્રોએ ગાંધીજીને આવેદનપત્ર આપી અને આ લોકશાહીને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને ગાંધીજીને આવેદનપત્ર આપી અને ગાંધીજી આ જે તાનાશાહી જે સરકાર છે એને સદબુદ્ધિ આપે એવી ભાવના સાથે અમે બધા એકત્રિત થઈ અને આજ ગાંધીજીને આવેદનપત્ર આપી અને લોકશાહી બચાવવાનો અમે પ્રયાસ કરેલો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પાટીદાર સમાજના 14 ગોરના અગ્રણીઓની સીકે પટેલ સમાજવાડી ખાતે મીટિંગ યોજવામાં આવી હતી જેમાં હાર્દિકને સમર્થન આપી આગામી કાર્યક્રમોની રણનીતિ ભાઈ શ્રી હાર્દિક 25 વર્ષનો યુવાન ત્યારે 13 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છે ત્યારે એના ટેકામાં અને એને પૂરેપૂરો સપોર્ટ આપવા માટે ઉમિયા પરિવાર હિંમતનગરના માધ્યમથી સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના બંને જિલ્લાના 14 પાટીદાર સમાજો એના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ કારોબારી સભ્યો યુવાનો અને હિંમતનગર ઉમિયા પરિવારના હોદ્દેદારો અને કારોબારી સભ્યો આજે આ ઉમિયા પરિવારમાં મળ્યા છીએ બહુ સરસ તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે હવે સીકે પટેલ સાહેબ આ સંસ્થાના પણ મુખ્યદાતા છે સાબરકાંઠાને કર્મભૂમિ બનાવેલી છે એક આદર્શ કાર્યકર છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એના પણ મુખ્ય સંગઠક છે પરંતુ આ જે સરકાર સાથેનો તાલમેલ અને એની જે પોલિસી અને એમને એમ લાગ્યું હોય કે હું બંને સાથે રહું પાટીદારોનું પણ હિત ઈચ્છું સરકારનું પણ હિત ન થાય એના કારણે થોડી ભૂલ થઈ હોય એવું લાગે છે બાકી સમાજના એ કાર્યકર તો છે પણ થોડીક ભૂલ થઈ હોય બોલવામાં અગર તો આયોજનમાં એવું લાગે છે જ્યારે હાર્દિકના આ મરણાંત ઉપવાસ પર કેશોદની છેલ્લા 12 દિવસથી હાર્દિક પટેલ ખેડૂતની વાતને લઈને જે રીતે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે ત્યારે આજે 6 તારીખ અને સપ્ટેમ્બરના રોજ ખાનગી શાળાઓ બંધ રાખીને સમર્થન આપેલ હતું અને શાળાઓએ બપોર પછીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું હતું આજ રોજ કેશોદ બંધ રાખેલ છે તો તેમાં કેશોદની બધી ખાનગી શાળાઓ બંધ રાખ્યું છે તો અમે પણ ક્રિષ્ના સાયન્સ સ્કૂલ કેશોદ બધી કેશોદની ક્રિષ્ના સિવાયની બધી સ્કૂલોને સાથ આપી અને અને અમે પણ બંધ જાહેર કર્યું છે અને આંદોલન જે કંઈ છે અને બંધ જે છે એને પૂરેપૂરો પ્રતિસાદ આપ્યો છે આજે બપોર પછી અમે અમારું શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું આજ રોજ બંધનું એલાન હોવાથી કેશોદ શહેરની ઘણી બધી શાળાઓ બપોર પછીના સમયની અંદર બંધ રાખેલી હતી અને જેમની અંદર અમારી સ્કૂલે પણ બપોર પછીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખી અને બીજી શાળાઓની સાથે જોઈન્ટ થયેલા હતા અન્ય ખાનગી શાળાઓ પણ બંધ હોય જેથી કરીને આજે અમે સિગ્મા ગ્રુપ ઓફ સ્કૂલ અને અશોકનાથજી અમે પણ બંધ જાહેર કરેલું હતું અને વિદ્યાર્થીઓની સેફટી પણ ધ્યાને રાખેલી હતી એના માટે થઈને બધી સ્કૂલોની સાથે સમર્થનની અંદર અમે સ્કૂલ આજે રજા રાખેલી હતી બપોર પછીની પાળીમાં
તથા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના દેવા માફ કરો અને લોકશાહીનું સ્થાપન કરો તેમજ હાર્દિક પટેલના ઉપવાસ અને માંગણીઓના સમર્થનમાં પાટીદારોએ નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી 24 કલાકના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકે ખેડૂતોના દેવા માફી માટે, ખેડૂતોના પાક વીમા માટે, ખેડૂતોને એના ખેત નિપજના પોષણક્ષમ ભાવો મળે એ બાબતો સહિત જિલ્લા મથકોએ ધરણા કરવા અને તદઉપરાંત ગઈકાલે વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીની માર્ગદર્શન હેઠળ અમે સૌ ધારાસભ્યો અને કોંગ્રેસના આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપીને ગુજરાતનું ગામડું ભાંગતું જાય છે, ખેતી ઘસાતી જાય છે, ખેડૂત લૂંટાતો જાય છે, ત્યારે ખેડૂતનો દીકરો હાર્દિક પટેલ પોતાના જાનની ફેસા અને ફનાગીરી કરવા માટે 14 દિવસના આ મરણાંત ઉપવાસ કરી રહ્યો છે, સર્વ સમાજની વાત કરી રહ્યો છે, ત્યારે ખેડૂતોના દીકરાના જાનની હિફાજત માટે આ બેરી સરકારમાં જે બિનસંવેદના છે એ સંવેદના જાગે અને સંવાદ સાધે અને હાર્દિક પટેલના ઉપવાસના ખેડૂતોના હિતમાં પાલના કરાવે અને જે એ વાત કરે છે યુવાનોને અને શિક્ષિતોને રોજગારી આપવાની, અનામત આપવાની અને જેના ઉપર ખોટા કેસ થયા છે અલ્પેશ કથેરિયા સહિત એ પાછા ખેંચવાની માંગણીને અમારી એઆઈસીસી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ. ઉપલેટા તાલુકાના પાનેલી, કોલકી, લાઠા સહિત ગ્રામ્ય વિસ્તારમાં રામધૂન, પ્રતિક ઉપવાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભાયાવદર પાનેલી સજ્જડ બંધ રાખીને પાટીદાર 51 યુવાનોએ મુંડન કરાવ્યું હતું, જ્યારે પાનેલ ગામના એક મુસ્લિમ યુવાને મુંડન કરાવી હાર્દિકને સમર્થન આપ્યું હતું. કહેવા માંગુ છું કે હાર્દિક પટેલ 13મો દિવસથી આજે અનશનને લઈને તો આ હિટલરશાહી સરકાર કાંઈ દાદ નથી દેતી. બીજા નંબરની અંદર કે કાલે પાનેલી મુકામે કાર્યક્રમ હતો, એમાં 51 ભાઈઓએ મુંડન કરાવ્યું કે જો આ સરકારને ભગવાન સદબુદ્ધિ દે અને આપણો હાર્દિકને પૂરતે પૂરતો આપણો સપોર્ટ મળે કે હાર્દિક તું આગળ વધો, હું તમારે સાથે, કારણ કે આપણે બધાને અત્યારે હાર્દિકને પૂરેપૂરો સપોર્ટ દેવો જોઈશે. એ અનશન ઉપર બેઠો છે બીજા નંબરની અંદર કે આપણે ખેડૂતોનું દેવું માપ માટે ને અનામત માટે ને જે અલ્પેશ કથીરિયા જેને ખોટે ખોટા રાજદ્રોહના કેસની અંદર ફિટ કરી દીધેલું છે ને કોલકી મુકામે કાર્યમ ગામો ગામને લઈને આપણે આ પાટીદાર સમાજના બધા નીકળી ગયા છે રોડ ઉપર, કોઈ રામધૂનને લઈને, કોઈ કાંઈ નવા આ તે કાર્યક્રમ કે આ સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને આપણા હાર્દિકને ઉર્જા. આપણે બીજું તો કાંઈ નથી કરી શકતા પણ એક દિવસ પ્રતિક ઉપવાસ રાખી અને આપણી બને એટલી શક્તિ અને જોમ જુસ્સો આપણે હાર્દિક લગી પહોંચે એટલી પ્રયત્ન કરવા માંગીએ છીએ ને અમે અમારા દ્વારા બધા પાટીદાર સમાજને એટલું એક પાટીદારની દીકરી તરીકે આહવાન કરું છું કે જો આવનારા દિવસોની અંદર તમે જો સાથ સહકાર નહીં આપો તો આ હિટલરશાહી સરકાર તમારે કોઈને આ પાટીદાર સમાજનું નામો નિશાન નહીં રહેવા દે. તેમજ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. આ પ્રતિક ધરણા ઉપવાસ 24 કલાક ચાલશે તેવી કોંગ્રેસ સમિતિ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રતિક ધરણા ઉપવાસ આંદોલનમાં પૂર્વ સાંસદ અને લીમડી બેઠકના ધારાસભ્ય સોમાભાઈ પટેલ સહિતનાઓ જોડાયા હતા. તેમજ પડદરી તાલુકામાં આવેલ ફતેપુર ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો, યુવાનો અને વૃદ્ધોએ બહોળી સંખ્યામાં હાજર રહી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું અને સ્ત્રીઓએ થાળી વેલણ વગાડી નારાના સૂત્રોચ્ચારથી ભાજપ સરકારને હાર્દિકની માંગ સંતોષવા વિનંતી કરી હતી. સરકાર કહે છે કે આટલા ભાવ કર્યા ને આટલા ભાવ કર્યા, પણ ઈ માઈલું કાઈ સરકારનું છે જ નહીં અને કાઈ પણ વસ્તુ ખેડૂને લાભ મળતો જ નથી ખેડૂને, અને ખાલે ખાલી ખોટી વાતો જ કરે છે કે અમે ડબલ ભાવ કર્યા ને આટલા કર્યા, કાંઈ પણ કર્યું નથી ખેડૂ માટે અને ક્યાંય સબસિડી અમને મળતી નથી અને ખેડૂ દિન પ્રતિદિન પાયમાલ થતો જાય અને અમારા ભાવ કોઈ જાતના મળતા નથી અને ખેડૂ મોટી મોટી વાતો કરે છે, ખાલી સરકાર મોટી મોટી વાતો કરે છે અને અમે આ હાર્દિકના સમર્થન માટે રામધૂન બિહારેલી છે અને જ્યાં લગીને અમને એ મુદ્દાનું સોલ્યુશન નહીં મળે ત્યાં લગીને અમારો સપોર્ટ ચાલુ જ રહેશે.
આજે હાર્દિક પટેલ ખેડૂત નેતા આજે તેર દિવસથી આ ઉપવાસ આંદોલન ઉપર બેઠો છે ત્યારે આ સરકાર નિમ્રી સરકાર કોઈ એક જવાબ દેતી નથી. એના માટે અમે ફતેપર ગામના તમામ ખેડૂતો સ્વયંભૂ આજે હાર્દિકને હિટલરશાહી સરકારની અમે લડવાની ભગવાન રામ શક્તિ આપે તે બદલ અમે રામધૂનનું આયોજન કર્યું હતું. અને આજે આ ખેડૂતને આજે બે વર્ષથી આ પાક વીમો નથી મળ્યો. જ્યારે આ કપાસનો પાક વીમો નથી મળ્યો, નથી મગફળીનો મળ્યો. મગફળી 4 મહિનાનો પાક છે છતાંય એ પાકનો વીમો મળ્યો છે, અને કપાસ 8 મહિનાનો પાક છે છતાંય કપાસનો વીમો નથી મળ્યો. એટલે ઉપર બેઠા છે એ આંધ્રી સરકાર છે, શું છે એ હજી અમને કાંઈ ખબર નથી પડતી. જય સરદાર, જય માં ઉમા ખોલર, જય પાટીદાર. અને લાઠી તાલુકાના અકાળા ખાતે પાટીદાર મહિલાઓ દ્વારા અનેક ગામોમાં સત્યાગ્રહ છાવણીઓ શરૂ કરવા પાટીદાર અગ્રણીઓએ આહવાન કર્યું હતું અને રામધૂન બોલાવવામાં આવી હતી. લોધિકા તાલુકાના પાંબર ઇટાળા ગામે પાટીદાર સમાજના યુવાનો, મહિલાઓ, વડીલોએ જન્માષ્ટમીના તહેવારો મનાવવાને બદલે હાર્દિકની તંદુરસ્તી માટે રામધૂનનું આયોજન કર્યું હતું. હું એ જે રાજકોટ જિલ્લા સહ કન્વીનર પાટીદાર અનામત આંદોલન ગુજરાત સમિતિ દ્વારા હાર્દિકભાઈ જે અનશન ઉપર બેઠા છે એમના સમર્થન આપવા માટે અમે સર્વે ગામજનો પાંભરીટાળા ગામ વતી સરપંચ શ્રી અને સભ્યો તથા 2 દિવસથી ઉપવાસ આંદોલનમાં સમર્થન આપવા માટે બધા ભેગા થયેલા છીએ. ઉપવાસ આંદોલન જે ચાલી રહ્યું છે એનું મુખ્ય હેતુ અને ધ્યેય શું છે? ઉપવાસ આંદોલનનો મુખ્ય હેતુ પાટીદાર સમાજ તથા સવર્ણ સમાજને જે અનામતની માંગણી છે એ સરકાર અનામત આપે અને કિસાનોનું દેવું માફ કરે એના માટેનો આ કાર્યક્રમ છેલ્લા 9 દિવસથી ચાલુ છે. જ્યારે કેશોદ તાલુકાના ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતિ હેઠળ 5 ગામ ધ્રાબાવડ, ચિત્રી, સાંગરસોલા, નોઝણવાવ તેમજ પ્રાસલી ગામના ખેડૂતોએ મળી પ્રાસલી ગામના આહિર સમાજ ખાતે ઉપસ્થિત રહી હાર્દિક પટેલની માંગણીઓને જન સમર્થન આપી આંદોલનમાં ભાગ લઈ 4 કલાકની રામધૂન બોલાવી હતી. હું કાળાભાઈ આદાભાઈ સોનારા, મારું ગામ સાંગરસોલા. આ 5 ગામમાં સાંગરસોલા, નોંધણવાવ, ચિત્રી, ધાબાવડ અને પ્રાસલી પ્રાસ ગામની એક જૂથ મિટિંગ મિટિંગમાં અત્યારે ઉપવાસ ઉપર હાર્દિક પટેલ અમદાવાદમાં બેઠા છે. એના સમર્થમાં અમે બિન પટેલનું ગામ છે અને એનો અમારે અમે પૂરો ટેકો આપીશું. અને 4 રાજ્યમાં સરકારે, ત્યાંની સરકારે દેવા નાબૂદ કર્યા તો ગુજરાતમાં કેમ નહીં? આ અમારો સીધો સવાલ છે સરકારને. હાલો, હું પ્રાસલી ગામનો રહીશ જાટિયા રામભાઈ લાખાભાઈ. અત્યારે હું રજૂ કરું છું, અમારે આજુબાજુના 5 ગામ જે બિન પટેલના હોવા છતાં અહીંયા આજે રામધૂનનો કાર્યક્રમ રાખ્યો છે હાર્દિક પટેલના સમર્થનમાં. પ્રાસલી, ચિત્રી, ધ્રાબાવડ, સાંગસોલા, નોંધણવાવ અને અજાબ. અજાબમાં જે વીમો નથી મળ્યો એના અનુસંધાને અને હાર્દિક પટેલ જે ઉપવાસ ઉપર ઉતરે છે અમદાવાદ, તો તેના સમર્થનમાં અમે અહીં 2 થી 6, 4 કલાક અમે રામધૂન એના સમર્થનમાં રાખેલ છે. અને હજુ ભવિષ્યમાં જ્યારે હાર્દિક પટેલ અમને બોલાવશે તો અમે ત્યાં પણ જવા તૈયાર છીએ. તમારી મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ છે ખેડૂતોના દેવા જે માફ કરવાના સમર્થનમાં હાર્દિક પટેલ જે એને મુદ્દો લીધો છે તેના અમે સૌ ખેડૂત ભાઈઓ ટેકેદાર છીએ. જ્યારે ઉપલેટામાં પાટીદારોએ ભાયાવદર સજ્જડ બંધ રાખી રામધૂન બોલાવી હતી તેમજ પાનેલીમાં પાટીદાર વેપારીઓએ બંધ પાડી રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે કોલકીમાં પાટીદાર સમાજ દ્વારા પારા વેલણ વગાડી અને સરકારને ઢંઢોળી હતી. હાર્દિક પટેલના સમર્થનમાં ભાયાવદર શહેરે સજ્જડ બંધ પાડી અને સરકારને ચીમકી આપેલ છે. આજે 23 વર્ષનો નવયુવાન જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે 14 દિવસ સુધી સરકારે એની નોંધ ન લઈએ અને ગામોગામ ગુજરાતના શહેરો શહેરને ગામોગામની અંદર આજે સમાજની અંદર પાટીદાર સમાજને ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો છે અને સરકાર હજી ફીફા ખાંડે છે. સરકાર એની રીતે એમ કહે છે કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. તો મારા સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે જેઓ ગામડાની અંદર નજર કરો, એસી ઓફિસમાંથી બહાર નીકળી અને ગામે ગામ આજ ગુજરાતનું સળગી રહ્યું છે હાર્દિક પટેલના સમર્થનમાં. અને આજે ભાયાવદર શહેર આખે આખું સ્વયંભૂ બંધ, દરેક સમાજના લોકોએ ભાયાવદર શહેરમાં હાર્દિક પટેલને વ્યાપક પ્રમાણમાં સમર્થન આપીને સ્વયંભૂ બંધ કરેલ છે અને એના અનુસંધાને આજે ભાયાવદર પાટીદાર સમાજની અંદર પાટીદાર સોશિયલ ગ્રુપ ભાયાવદર પાસ સમિતિ તરફથી રામધૂન
કાર્યક્રમ રાખેલો હતો 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી, જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલો હતો. અને બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે પાટીદારો દ્વારા મંદિરમાં બહોળી સંખ્યામાં મહિલાઓ તથા પાટીદાર ભાઈઓએ એકઠા થઈને રામધૂનનું આયોજન કર્યું હતું, જેમાં ધારાસભ્યના પત્ની કોકિલાબેન કાકડિયા તથા તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન દિનેશભાઈ કોરાટ હાજર રહ્યા હતા.